તારીખ 24/7 ના રોજ સુરત શહેરમાં વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ પાણી ખૂબ જ ભરાયેલા હતા. આ દરમિયાન ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક જગ્યાએ ખૂબ પાણી ભરાયા હતા, જેમાંથી સ્વસ્તિક માર્કેટની કન્સ્ટ્રક્શન સાઇટ છે એમાં પણ બેસમેન્ટ, બે ડબલ પ્રકારનું બેસમેન્ટ હતું જે અંડરગ્રાઉન્ડ હતું, આ બેસમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને એ બેસમેન્ટ બારે સીધું ફૂટપાથ ઉપર ખુલતું હતું. આ પ્રકારની એક કન્સ્ટ્રક્શન સાઇટ હતી. આ સાઇટમાં આશરે 1 થી 1.5 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ ત્યાંથી છત્રી લઈને જતો હતો, તે નીચે પડી જાય છે અને એમાંથી અંદર પાણીમાં ગરકાવ થઈ જતો. આ ઘટનાને અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને NDRF ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ફાયર ડિપાર્ટમેન્ટે તત્કાલ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ કરતાં આ છોકરો મળી આવ્યો ન હતો, પરંતુ જોનાર લોકોએ જણાવ્યું હતું કે છત્રી લેતા તે પડી ગયો હતો અને લગભગ 20-એક વર્ષની ઉંમર એની ઉંમર હશે. આ બાબતને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી, જેમાં 2 દિવસથી એની શોધખોળ ચાલુ હતી. 2 દિવસ દરમિયાન ફાયર ડિપાર્ટમેન્ટે ખૂબ જ મહેનત કરી હતી અને સાથે સાથે NDRFને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ પાણીનો વધારે હોવાથી પાણીની માત્રા વધારે હોવાથી તે જલ્દીથી મળી આવ્યો ન હતો, પરંતુ ગઈકાલે એની ડેડ બોડી પોલીસને મળી હતી. ડેડ બોડીની તપાસ માટે પોલીસે એને મેડિકલમાં PM માટે મોકલ્યું હતું. PM દરમિયાન એનું મૃત્યુ ડ્રાઉનિંગને કારણે થયું હોવાનું જાહેર થતાં જે ભોગ બનનાર છે એના પિતાજીએ આવીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેઓએ જણાવેલ હતું કે આ જે સાઇટ ઉપર જે એમનો દીકરો પડી ગયો હતો એ સાઇટ ઘણા સમયથી બંધ હતી. સાઇટમાં કોઈ પણ જાતનું જે અવરોધ મૂકેલો ન હતો કે જેથી કોઈ વ્યક્તિની જીવ બચાવી શકાય, કોઈ પણ જાતનું બેરિકેડિંગ ન હતું, કોઈ જાતના નિશાનીઓ પણ ન હતી, એટલે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય તેને ખ્યાલ પણ ન આવે કે અહીંયા ખૂબ જ ઊંડાણપૂર્વકનું સ્થળ છે અને ત્યાં પાણી ભરાયેલું હોવાથી ત્યાં કોઈ પણ જાનમાલ નુકસાન પણ થઈ શકે એ પ્રકારનું પરિસ્થિતિ છે. આ બાબતની કોઈ પણ તકેદારી જે સાઇટના માલિક હતા એ લોકોએ રાખી ન હતી, જે અનુસંધાને પોલીસે ગુનો નોંધેલ છે અને ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી પોલીસની સામે FIRમાં 2 ઇનામ આવ્યા છે, જેમાં અભિષેક રાઠી અને એના પિતા સત્યનારાયણ રાઠી, જેઓ આ સાઇટના કરતા હતા અને માલિક તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસ આ બધી બાબતો વેરીફાઈ કરી રહી છે અને સાથે સાથે જે આરોપીઓ છે એની ધરપકડના અત્યારે પ્રયાસો ચાલુ છે. આ સાથે સાથે અમે અન્ય ઇન્ફોર્મેશન પણ મેળવી રહ્યા છીએ. આ જ્યારે ઘટના બની ત્યારે SMC દ્વારા પણ પોલીસને એક પત્ર આપવામાં આવ્યો હતો કે જેમાં તેઓએ દર્શાવ્યું હતું કે આ જ સાઇટના જે માલિક છે એ લોકોને તેઓએ 2017 અને 2019માં સાઇટ ઉપર પ્રોપર સેફ્ટી માટે, બેરિકેડિંગ માટે વગેરે કારણોસર નોટિસ પણ આપી હતી અને નોટિસ આપવા છતાં તેઓએ કામગીરી યોગ્ય કરી ન હોવાથી 2019માં તેઓએ આ સાઇટ બંધ કરવાની પણ એ લોકોને તાકીદ કરી હતી. આ તમામ વિગતો પણ પોલીસને SMC દ્વારા આપવામાં આવી હતી, એટલે પોલીસે જે ફરિયાદી છે એ અને જે SMC દ્વારા જે વિગતો આપવામાં આવી આ તમામ બાબતો ધ્યાને લઈ અને ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે.